નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો ઓશિયન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત કોર્સ છે તેમાં ધોરણ સાતના ગુજરાતી વિષયના કદમ એક તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો અહીં આપણને પ્રશ્ન એક આપેલો છે નીચેના ચિત્રનું સાત આઠ લીટીમાં વર્ણન કરો અહીં આપણને ગામડામાં એક પરિવાર રહે છે તેનું સરસ મજાનું ચિત્ર આપેલું છે તેમાં એક બાળકો છે બે એક ભાઈ અને બહેન રમકડાથી રમી રહ્યા છે ત્યારબાદ બાજુમાં થોડીક માટી આપણને દેખાઈ રહી છે પાછળ તેમના માતા પિતા પણ ઊભેલા દેખાઈ રહ્યા છે તો ચાલો આના વિશે આપણે સાત આઠ વાક્યો લખીએ ચિત્રમાં એક ઝાડ દેખાય છે એક મકાન દેખાય છે ચિત્રમાં માતા પિતા અને તેમના બાળકો નજરે પડે છે ચિત્રમાં ઘણા બધા રમકડા જોવા મળે છે અને રમકડામાં આપણને હાથી પક્ષી ગાડી ટીંગલી જોવા મળે છે બાળકો રમી રહ્યા છે માતા પિતા બાળકોની રમત જોઈ રહ્યા છે એક ટોપલામાં માટી ભરેલી દેખાય છે અને બાળકો માટીમાંથી રમકડા બનાવી રહ્યા છે પ્રશ્ન નંબર બે નીચેની રેલવે ટિકિટના આધારે માગ્યા મુજબની માહિતી શોધો વિદ્યાર્થી મિત્રો આ રેલવે ટિકિટના આધારે આપણે નીચેની માહિતી શોધીને લખવાની છે તો આ રેલવે ટિકિટનો સીટ નંબર કયો છે તો તેમાં જોઈએ તો સીટ નંબર છે એકવીસ બાવીસ અને ત્રેવીસ મુસાફર કરનાર વ્યક્તિઓ કેટલા છે તો તેનો જવાબ આવશે ત્રણ ત્યારબાદ આ ટિકિટનું ભાડું કેટલું છે તો તેનો જવાબ છે પચીસસો અઠ્યોતેર રૂપિયા ટ્રેન ક્યાંથી ક્યાં જવાની છે તો આ ટ્રેન છે તે બાંદ્રાથી રતલામ જવાની છે ટ્રેન ક્યાંથી ઉપડશે તો ટ્રેન બાંદ્રાથી ઉપડશે કયા કોચનો ડબ્બો એટલે કે ડબ્બાની ટિકિટ કઈ છે તો તેનો જવાબ છે એ વન મુસાફરીની તારીખ કઈ છે તેનો જવાબ આવશે ચોવીસ બાર બે હજાર અઢાર મુસાફરીનું અંતર કેટલું છે તો કે છસો ને તેતાલીસ કિલોમીટર ટ્રેન નંબર કયો છે તો કે નેવું સાડત્રીસ ટ્રેનનું નામ શું છે અવધ એક્સપ્રેસ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તમને સધુ સૌથી વધુ કયા વાહનમાં મુસાફરી કરવી ગમે શા માટે તો મને વિમાનમાં મુસાફરી કરવી ગમે કારણ કે આકાશમાંથી નીચે જોવાની ખૂબ મજા આવે છે બીજો સવાલ તમારા ગામમાં મુસાફરીના કયા કયા વાહનો જોવા મળે છે તેનો જવાબ છે અમારા ગામમાં મુસાફરીના કાર બાઇક બસ ટ્રક વગેરે જેવા વાહનો જોવા મળે છે ત્રીજો સવાલ ટિકિટ ચેકર શું કામ કરતા હોય છે તેનો જવાબ આવશે ટિકિટ ચેકર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની ટિકિટ ચેક કરવાનું કામ કરે છે ચોથો સવાલ રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર કઈ કઈ સુવિધાઓ હોય છે તેનો જવાબ આવશે રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર પીવાના પાણીની વ્યવસ્થા હોય છે બેસવા માટે બાકડાની વ્યવસ્થા હોય છે અને ટોયલેટની પણ વ્યવસ્થા હોય છે પાંચમું કુલી શું કામ કરતા હોય છે તેનો જવાબ આવશે કુલી લોકોના સામાન ઉચકીને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે પ્રશ્ન નંબર ચાર બસ સ્ટેશન રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર કેટલીક સૂચનાઓ લખેલી હોય છે આ સૂચનાઓ લખો ઉદાહરણ આપણને આપેલું છે ધૂમ્રપાન કરવાની મનાઈ છે બીજું શાંતિ જાળવો આગળ જોઈએ તો કચરો કચરા પેટીમાં નાખો ત્રીજું ખિસ્સા કાતરુઓથી સાવધાન પાંચમું પાણીનો બગાડ કરવો નહીં પછી લાઇનમાં ઊભા રહો પ્રશ્ન નંબર પાંચ તમારા ગામમાં આવતી જતી બસનું સમયપત્રક લખો અહીં જોઈએ આપણે એક સમયપત્રક અમદાવાદથી બાબરાવાળી બસ સવારે સાત વાગે આવશે અને સાત દસે જવાનો સમય છે એવી જ રીતે સુરતથી વરસડા તો તે સવારે આઠ વાગે આવે છે અને આઠ પંદરે જશે એવી જ રીતે રાજકોટથી સુરતવાળી બસ સવારે સાત વાગે આવશે સાંજે આઠ વાગે જશે એવી જ રીતે ભાવનગર અમદાવાદ બસ સવારે પાંચ વાગે આવે અને સાંજે દસ વાગે જાય છે મુંબઈ સુરત બસ સવારે સાત વાગે અને જવાનો સમય વાગે જામનગર જામનગર ચાવડ બસ સવારે આઠ વાગે આવે અને સવારે આઠ પંદરે નીકળી જાય છે પ્રશ્ન નંબર છ નીચેના શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો જો તે શબ્દને આગળ પાછળથી લખતા નવો અર્થપૂર્ણ શબ્દ મળે છે તો તે મુજબ બીજા શબ્દ લખો તેમાં પેલું છે કલમ મલક જગ ગજ ફોન ન મગ ગમ મોર તેનું રમો મહા હામ અને ગજુ તો તેનું બનશે જુગ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો